કોરોનાની મહામારી વચ્ચે વેપારી મથક થરામાં ટ્રાફિકની સમસ્યા વધી છે. એક બાજુ કોરોનાએ ફરી દેશમાં માથું ઊંચક્યું છે. મોટા શહેરોમાં લોકડાઉનના ભડકારા વાગી રહ્યા છે ત્યારે થરામાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સવારે 10 થી 11:30 વાગ્યા સુધીમાં માર્કેટયાર્ડ સામે ગરનાળાથી લઈ ટોટાણા હારીજ રોડ ગરનાળા તેમજ નગરપાલિકા પાસે કલાકો સુધી વાહનોની લાંબી લાઇનો લાગેલી રહે છે. તો આ તરફ સ્કૂલ કોલેજની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકતા નથી. અતિશય ટ્રાફિકના કારણે સ્કૂલ કોલેજની પરીક્ષામાં જવામાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સાંજે શાળા છૂટે ત્યારે પણ ટ્રાફિકને લઈ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હોય છે. આજે ટ્રાફિકના કારણે 108 ઇમરજન્સી વાન પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતી જોવા મળી હતી. થરામાં જ્યાં જુઓ ત્યાં વાહનો આડેધડ પાર્ક કરેલા જોવા મળતા હોય છે. કારણ કે સર્વિસ રોડના ફૂટપાથ સહિતની ખુલ્લી જગ્યામાં મન ફાવે તેમ કેબિન લારી ગલ્લા મૂકી દબાણ કરી જરૂરિયાતમંદ લોકોને 4,000 થી 15,000 સુધી ભાડે આપેલા છે, જેને ખાલી કરાવવામાં પાલિકા તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. દબાણ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીનો વાંક કાઢી પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. માર્કેટયાર્ડ સામેના ગરનાળા આગળ ખાનગી રિક્ષાઓનો અડીંગો જમાવીને બેઠા છે. તો ટોટાણા હારીજ રોડ સામેના ગરનાળામાં શાકભાજીની લારીઓવાળા માસ્ક વગર બૂમાબૂમ કરી રહ્યા હોય છે. ટ્રાફિકની સમસ્યા સામે પાલિકા તંત્ર મૌન હોય તેમ દેખાઈ રહ્યું છે. જો કે ટ્રાફિક સમસ્યાને લઈ થરા PSI MB દેવડા કડક વલણ અપનાવે તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.